ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્કૂલ તથા કોલેજોમાં ફાયર સેફટીની પરમિશન ફરજિયાત માટેનો આદેશ કરતા સમગ્ર રાજ્યમાં કેટલીક ફાયર સેફટી વગર ચાલતી ઇમારતોને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પણ ધ્રાંગધ્રા શહેરની કેટલીક ફાયર સેફટી વગર ચાલતી ઇમારતો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં ધ્રાંગધ્રા શહેરની 5 સરકારી સ્કૂલોને ફાયર સેફટી નહીં હોવાને લીધે નગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ ફટકારાઈ હતી, પરંતુ નોટિસને ગંભીરતાથી નહીં લેતા શહેરની હાઈસ્કૂલ, આઈટીઆઈ સહિત 3 પ્રાથમિક સ્કૂલોને નગરપાલિકા દ્વારા સીલ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં ધ્રાંગધ્રા શહેરની સર અજીતસિંહજી હાઈસ્કૂલ, આઈટીઆઈ પ્રાથમિક શાળા નંબર 3-5 તથા 12ની ઇમારતોને ફાયર સેફટી વગર સીલ કરાઈ હતી. રાજ્ય અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ 2013 અંતર્ગત જે સ્કૂલ અને હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા એનઓસી લેવા ફાયર એનઓસી લેવાની પ્રક્રિયા જે કરવાની હોય તે અંતર્ગત કશું જ કામગીરી કરવામાં આવેલ નથી તેવી ધ્રાંગધ્રા નગરપાલિકા વિસ્તારની આજે 4 સ્કૂલોને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરેલ છે, જે અંતર્ગત એડમિનિસ્ટ્રેટિવ બ્રાન્ચ અને પ્રિન્સિપાલ ઓફિસને સીલ કરવામાં આવે. હાઈકોર્ટમાં PIL ચાલી રહી છે, તેમજ ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસરનો પણ હુકમ છે કે જે લોકોએ NOC મેળવવા માટે પ્રક્રિયા કરેલ નથી તેઓને સીલ કરવાની કામગીરી હાથ ધરી. બધી જ પ્રાઇવેટ સ્કૂલ અને બધી જ શૈક્ષણિક સંસ્થાઓ છે તેને અંતર્ગત જે લોકોએ વર્કઓર્ડરની કોપી આપણને જમા કરાવેલી છે, એટલે કે જ્યાં ફાયર ઇન્સ્ટોલમેન્ટનું કામગીરી ચાલુ છે તેને હાલ સીલ કરવાની નથી, પરંતુ જ્યાં કશી જ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી ત્યાં આપણે સીલની કાર્યવાહી કરી.